महाराष्ट्र एक पूना शहर थी श्री विष्णु गोपाल कानेटकर पोलिस अधिकारी तरीके निमणूक पामे छे अने सौराष्ट्र सरकार में पोलिस वडानी कामगीरी बजावा मांडे छे अने एमनी कार्यपद्धति अद्भुत हती। आवता वेतो जेमणे सौराष्ट्र सरकार ने जेटली जूनी पोलिस हती एमां साफ सूफी शुरू करी एमने शिस्त ना पाठ भणाव्या અને જે કોઈ બહાદુરીનો આ ડાકુટોળી પરનો કોઈ બહાદુરીનો કિસ્સો હોય તો એમને ઇનામથી એમને બિરાજતા એમનો એક સારો પડઘો પડ્યો। પછી એમની ટીમમાં એમને કોઈ સારા બીજા મદદનીશ જોતા એમાં એક પાઠક સાહેબ પછી એક જીવાભાઈ ગઢવી વગેરે વગેરે એમની ટીમમાં એમણે સામેલ કરી। હવે બાહોશ પોલીસ અધિકારીની એક કાર્યપદ્ધતિ આખરે રંગ લાવે છે અને ભૂપત એમની ટોળીના બીજા સભ્યોમાં કાળવામ લખુ માંજરિયા અને વગેરે વગેરેને પાકિસ્તાન નાસી જવું પડ્યું। કે ભાઈ ગરીબ લોકોને રંજાડતા એવા લોકો ઘણા હતા કે જેમનું એમણે ફોન કર્યું પરિણામે આજુબાજુના લોકો છે જેનું દીકરીઓ છે એમણે ખુશી થઈને ધોકા રંજાવ્યો એવા પણ કેટલાય બનાવો છે। અત્યાર સુધી એમની જે બ્લેક સાઈડ છે એમણે કેટલા ખૂન કર્યા કેટલી લૂંટ કરી એની વિગતો છે એ જ આપવામાં આવતી હતી, પરંતુ હમણાં એમના વિશે એક પુસ્તક છે બહાર પડ્યું છે જેની અંદર તો કે એમની જે પોતાની સ્પોર્ટ્સમેનશીપ હતી ખેલદીલી હતી સૌરાષ્ટ્રના ઇતિહાસની અંદર એમણે માતૃભૂમિ માટે શું ભૂમિકા ભજવી હતી આ બધી બાબતોનો ઉલ્લેખ છે એ ખૂબ સારી રીતે કરવામાં આવ્યો છે। અમને આશા છે કે આ પુસ્તક છે એ ખરેખર એમના વિવિધ જે જીવનના પાસા છે એમને એ પૂરતો ન્યાય છે એને કહું છું। કઈ જનની પોડંતા પોડંતા પીધો કશું વિનો રંગ માન દોળા દાવણ કેરી એ ધારાએ ધારાએ પાનો કશું વિનો રંગ ઓ રાજ મને લાગો એ રાજ તેથી લાગો કશું વિનો રંગ એ રાજ તે દિલાગો કશું વિનો રંગ લાગો કશું। તો આ વિડિયો ક્લિપમાં જેમણે ભૂપત બારવટિયા વિશે કાળુ વાંકે જે પાકિસ્તાનમાં પુસ્તક લખેલું એ પુસ્તકને ફરી વખત આજે ભૂપત બારવટિયાએ જે જે સ્થળોએ કંઈ ઘટના બની હતી જે કંઈ પરાક્રમો કરેલા હતા એ સ્થળોની મુલાકાત લઈ અને એમણે એ પુસ્તકને ફરી વખત પ્રસિદ્ધ કરેલું છે। આપણે આ વિડિયો ક્લિપમાં સરદારના રાવત ભગત કરીને જેમણે ભૂપત બારવટિયાને તિરંગો ધ્વજ ચડાવતા નજરે જોયેલો એવા વ્યક્તિની મુલાકાત પણ જોઈ, ભૂપત બારવટિયાનો સૌરાષ્ટ્રનો વારસદાર એ દાનસી બુબના જે દીકરા છે એમને પણ આપણે આમાં સાંભળ્યા, તો પાકિસ્તાન જનાર ભૂપત બારવટિયો ત્યાં મુસલમાન થઈ ગયો અને એણે છે એ પાકિસ્તાનમાં છે છેલ્લો શ્વાસ છે 1996ની સાલમાં લીધો અને પાકિસ્તાનના જ એક કબ્રસ્તાનમાં છે એક મુસલમાન તરીકે પોઢી ગયો। મને વિદ્યાર્થી મિત્રો અને સંશોધકોને એમ કહેવાનું મન થાય છે કે ભૂપત બારવટિયા વિશે ઢગલાબંધ સાહિત્ય છે, સૌરાષ્ટ્ર સરકારના દસ્તાવેજો છે, એના ગેઝેટ છે, આ બધી સામગ્રીઓ, એની જાસા ચિઠ્ઠીઓ છે, આ બધાનું સંકલન કરી અને માહિતીઓ મેળવી અને કોઈ PhDનો થીસિસ ભૂપત બારવટિયા ઉપર તૈયાર કરે તો એ સમયની સૌરાષ્ટ્ર સરકારની કામગીરી અને ભૂપત બારવટિયાનું શું કેવી કેવી બાબતો બની હતી એ આપણે જાણી શકીએ એવા હેતુથી આ એક નવા જ અને કંઈક વિશિષ્ટ પ્રકારના એ ભૂપત બારવટિયાના જીવન અને સૌરાષ્ટ્ર સરકારે એને મહાત કરવા માટે કઈ કઈ કામગીરીઓ કરી અને ભૂપત બારવટિયાનું બહારવટું એ પૂર્ણ થાય છે
એની વાત દર્શકો આપની સમક્ષ મૂકી છે. મને એમ પૂરી શ્રદ્ધા છે કે આમાંથી કોઈને વધુ આગળ સંશોધન કરવા માટે છે એ કંઈક માર્ગની જરૂર જડશે. સૌરાષ્ટ્ર સરકારના ગેઝેટો અને આ પોલીસનો પત્રવ્યવહાર અને ઘણું બધું એ દફતર ભંડારોની અંદર ઢબૂરાયેલું પડ્યું છે અને સંશોધનની રાહ જોઈ રહ્યું છે. તો કોઈ વ્યક્તિ આ પડકાર જરૂર ભૂપત બારવટીયાએ જેમ બારવટાનો પડકાર ઉપાડી લીધો હતો એમ આ પડકાર પણ ઉપાડી લે અને આના વિશે વધુ ને વધુ ઊંડાણપૂર્વક સંશોધન થાય એવી આશા હું રાખું છું. અહીં આપણો સમય પૂરો થાય છે. તો દર્શક મિત્રો, ફરીવાર મળવાની આશા સાથે એ સૌને નમસ્કાર. Sandham All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle Sandham